નમસ્કાર મિત્રો, આજે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના એમસીક્યુ ડિસ્કસ કરવાના છીએ. એન્જિનિયરિંગ ડ્રોઈંગ પરીક્ષાની અંદર ખાસ અગત્યતા ઓછું ધરાવે છે, પરંતુ આપણી જાણકારી માટે હોવું જરૂરી છે. બીજા નંબરની અગત્યની વાત કરીએ તો જાણકારી સાથે સાથે તમારે વધારે જે મિત્રોને સ્કોર કરવો છે એમના પણ માટે પણ મદદરૂપ થશે. આ ઉપરાંત નિમિ દ્વારા હાલમાં આ 4 જ પેજની પીડીએફ જાહેર કરવામાં આવી છે, એટલે આ 4 પેજની પીડીએફમાંથી પ્રશ્નો પૂછાવાની મહત્તમ શક્યતાઓ ધરાવે છે. તો મહત્તમ શક્યતા હોય, 4 જ પેજ હોય તો કેમ ડિસ્કસ ન કરવા, એના હેતુથી મેં આ ટોપિકને ડિસ્કશનની અંદર લીધો છે. બીજી અગત્યની વાત કહીએ, કદાચ કોઈ મિત્રને થિયરી એક્ઝામની અંદર થોડા પ્રશ્નોના કારણે, થોડા માર્ક્સના કારણે, એકાદ પ્રશ્નના કારણે જો પાસિંગ થવામાં તકલીફ પડે ત્યાં પણ ઉપયોગી થઈ શકે અને હાઈ સ્કોર કરવામાં પણ ઉપસ્થિત થઈ શકે. આપણે અગાઉ જોયું હતું કે સીબીટી જે 50 માર્ક્સની પૂછાવાની છે એની અંદર વાત કરીએ તો એમાંથી 38 એક ક્વેશ્ચન તો ટ્રેડ થિયરીના છે, પરંતુ જે 12 ક્વેશ્ચન રહ્યા એમાંથી 6 ક્વેશ્ચન એન્જિનિયરિંગ ડ્રોઈંગનું ભારણ છે. તો આ જે 6 ક્વેશ્ચન છે એની આજે આપણે વાત કરવાના છીએ અને પેજ બહુ ઓછા છે, તો શાંતિથી જોઈ લેજો પ્રશ્નો વિશે. ઓકે, તો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સાઇઝ ઓફ ડ્રોઈંગ શીટ? તો અહીંયા પેલી ડ્રોઈંગની શીટ હોય છે ને જેની અંદર તમે ડ્રોઈંગ કરતા હતા એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર, તો એ શીટની લાર્જેસ્ટ સાઇઝ કઈ હોઈ શકે? તો A0 આવે, A1 આવે, A2 આવે, A3 આવે, A4 આવે. A4 એટલે આપણું જે સિમ્પલ પેપર હોય છે એને A4 સાઇઝ કહેવાય. એનાથી મોટું હોય એટલે ડબલ પેપર જેટલું હોય તો એને A3 કહેવાય. આ પેપરને જો ડબલ કરીએ તો એને A2 કહેવાય. આ પેપરને ડબલ કરીએ તો એને A1 કહેવાય. અને આ પેપરને જો ડબલ કરીએ તો એને A0 સાઇઝ કહેવાતી હોય છે. તો સૌથી મોટી સાઇઝ કઈ છે? A0ની છે. વિચ ફિગર ઇઝ હેક્ઝાગોન? તો આપણને ખાસ ખબર હોય છે હેક્ઝાગોન હોય, પેન્ટાગોન હોય. તો હેક્ઝાગોનની અંદર આ જે સપાટી છે 6 આવતી હોય છે, પેન્ટાગોનની અંદર 5 આવતી હોય છે, એટલે આ જે છે પેન્ટાગોન છે. અને અહીંયા 6 સપાટીઓના, એક સપાટી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, 6 સપાટીને કારણે આ હેક્ઝાગોન છે. ઓકે, 6 સપાટીના કારણે આને શું કહેવાય? હેક્ઝાગોન કહેવાય. આમની અંદર પણ 6 સપાટી છે, આની અંદર પણ 6 સપાટી છે, પણ આ અનિયમિત પ્રકારના હેક્ઝાગોન છે. 1 2 3 4 5 6 અને 7, સોરી, આ હેક્ઝાગોન નથી, 7 સાઈડો છે આની. 1 2 3 4 5 6 7 અને આ 8. તો આ પણ 7 સાઇઝનો છે અને આ 8 સાઇઝનો છે. તો હેક્ઝાગોન એટલે 6 સાઈડો હોય એને હેક્ઝાગોન્સ કહેવાય, 5 સાઇડ હોય એને પેન્ટાગોન તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો નીચેનામાંથી રોલર બ્રશ કયો છે? તો રોલર બ્રશ આપણે પેઇન્ટિંગ વખતે જોયા હશે, તો આને રોલર બ્રશ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો રોલર બ્રશની આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આ બંને પીંછી છે, અલગ અલગ પ્રકારની પીંછી છે, અને આ માર્કિંગ ટૂલ છે. કોમેન્ટની અંદર તમે મને જણાવજો આ કયું માર્કિંગ ટૂલ છે. ઓકે, ના ખ્યાલ આવે તો મને પૂછી લેજો, કારણ કે પરીક્ષાની અંદર કોઈ કન્ફ્યુઝન રહેવી જોઈએ નહીં, તો હું કોમેન્ટ બોક્સની અંદર આ વિશે જણાવી દઈશ. વિચ ઇઝ ધ સિમ્બોલ ઓફ ફિટેડ વેલ્ડેડ જોઈન્ટ? ફિલેટ વેલ્ડેડ જોઈન્ટ. તો નીચેમાંથી ફિલેટ વેલ્ડેડ જોઈન્ટ કયો છે? તો આ બીની અંદર જે આપેલો છે એ ફિલેટ વેલ્ડેડ જોઈન્ટ છે, જેને ટ્રાયએંગલની જેમ દર્શાવવામાં આવતો હોય છે. એના પછીની વાત કરીએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાઇપ ફિટિંગ? તો આ કયા પ્રકારનું પાઇપ ફિટિંગ છે? તો આ પ્લગ પ્રકારનું, તમે જોતા હોય તો બાઇક અથવા ગાડીનો પ્લગ જોયો તો પ્લગ પ્રકારનું આ પાઇપ ફિટિંગ છે. એના પછી વાત કરીએ, વિચ વ્યૂ ઇઝ ઓપ્ટેન્ડ ઓન વર્ટિકલ પ્લેન? તો વર્ટિકલ પ્લેનની અંદર કયો વ્યૂ આવે? તો આપણે વર્ટિકલ પ્લેન જોતા હોઈએ છીએ, તો એની અંદર જે ઉપરની સાઈડ હોય એને આપણે ફ્રન્ટ વ્યૂ કહેતા હોઈએ છીએ. તો વર્ટિકલ પ્લેન એ હંમેશા ફ્રન્ટ વ્યૂની અંદર આવતું હોય છે. ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, લેફ્ટ વ્યૂ, રાઇટ સાઇડ વ્યૂ,
લેફ્ટ સાઈડ વ્યૂ, ના ખબર પડતી હોય તો ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનું પ્રોજેક્શન પણ હું તમને સમજાવીશ જો આપનો કોમેન્ટમાં આન્સર આવશે તો. ચાર પેજ હતા અહીંયા મિત્રો, એક પેજ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, એક પેજની અંદર છ પ્રશ્નો હતા એટલે મહદઅંશે 24 પ્રશ્નો મેક્સ ટુ મેક્સ હોવાની શક્યતા છે. નેમ ઓફ ધ પાર્ટ એક્સ, તો અહીંયા એક્સ જે પાર્ટ લખેલો છે એનું નામ શું છે, તો એને વેજ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ એક પ્રકારનો રંધો છે જે લાકડું છોલવા માટે વપરાતો હોય છે, તો વેજ WEDGE વેજ તરીકે ઓળખવામાં આવતો હોય છે. આમાંથી આપણને ડ્રોઈંગ આપવામાં આવી છે, તો આમાં એલ્બોની ડ્રોઈંગ કઈ છે, તો આપણને સાપ દેખાય છે આ રહ્યું એલ્બો છે, તો એલ્બેનું આપણને કટ સેક્શન દર્શાવવામાં આવ્યું છે, તો આ એલ્બો છે. એના પછીનો અહીંયા નેમ ઓફ ધ સિમ્બોલ પૂછ્યો છે મિત્રો, તો અહીંયા બાયસ વન, બાયસ ટુ, બેજ વન, બેજ ટુ કહી શકો. અહીંયા ગેટ દર્શાવવામાં આવ્યું છે, અને બેજ વનમાંથી કોઈ પણ કરંટ ક્યારે પસાર થશે, જ્યારે ગીરેજ ગેટ અહીંયાથી ટ્રિગર કરશે ત્યારે. તો આ કઈ ડિવાઇસ છે, તો યુનિજંક્શન ટ્રાન્ઝિસ્ટર છે, UJT તરીકે ઓળખવામાં આવતી હોય છે. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર ફૂલ ફોર્મ પણ જોઈ લઈએ, ડાયક ડાયક છે, ટુ ડાયરેક્શનલ હોય અને ટ્રાયક છે અહીંયા. આ ત્રણે ત્રણ આ ચારે ચાર કંટ્રોલ્ડ ફેમિલીમાંથી આવતા હોય છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કડ એક્સ, અહીંયા આપણને ડ્રોઈંગ આપવામાં આવ્યું છે, તો આ જે અહીંયા પાર્ટ કરેલો છે એક્સ એ જે માર્ક કરેલો છે એ કયો પાર્ટ છે, તો એ થ્રેડિંગ ત્યાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા કોઈ પણ એક આપણે જોઈએ કે નટની ડિઝાઇન દોરવામાં આવી છે, અને અહીંયા જે એક્સ તરીકે માર્ક કરેલું છે એ થ્રેડિંગ છે. એના પછી છે આઇડેન્ટિફાય ધ સિમ્બોલ, અહીંયા ઓમનો સિમ્બોલ છે અને આ રીતે દર્શાવ્યું છે, તો આ રહ્યું ઓમ મીટર હશે. અહીંયા જો ઓમની જગ્યાએ વચ્ચે એ દર્શાવ્યો હોત તો એ મીટર હોત, ડબલ્યુ દર્શાવ્યો હોત તો વોટ મીટર હોત, અને વી દર્શાવ્યો હોત તો વોલ્ટ મીટર હોત. વીની નીચે આડી લીટી હોત તો ડીસી વોલ્ટ મીટર હોત, વીની નીચે આ પ્રકારની લીટી હોત એટલે અલ્ટરનેટિંગનું ચિહ્ન હોત તો એસી વોલ્ટ મીટર હોત. સેમ વે એ મીટરની અંદર અને ઓમ વોટ મીટરની અંદર હોય છે, પણ જ્યારે ઓમ મીટરની અંદર કોઈ એવું સિગ્નલ કે ચિહ્ન હોતું નથી, એ સિમ્પલી ઓમ મીટર જ હોય છે. તો મિત્રો સેકન્ડ પેજ પણ અહીંયા કમ્પ્લીટ થયું, અને 11 જ MCQ અહીંયા આપવામાં આવ્યો, તો નિમિમી દ્વારા હાલમાં જે PDF જાહેર કરવામાં આવી છે. વિચ ઇઝ NPN ટ્રાન્ઝિશન, તો આમાંથી NPN ટ્રાન્ઝિશન કયું છે, તો અહીંયા શોર્ટમાં કહીએ તો NPNનું ફૂલફોર્મ મેં ઘણા બધા મિત્રોને અગાઉ પણ કહેલું છે, નાઠો પેઠો નાઠો, અને PNP હોય તો પેઠો નાઠો અને પેઠો. જો એ બહારની તરફ જતો હોય તો એ નાસ્તો હોય છે, ઉપર કલેક્ટર છે, નીચે એમીટર જંકશન છે, અને વચ્ચે બેજનું જંકશન છે, તો બે એમીટરની તરફ હંમેશા આ એરો છે એ એમીટર ઉપર જ આવે. જો આ નાસ્તો હોય તો NPN કહેવાય, એટલે આને PNP ટ્રાન્ઝિસ્ટર કહી શકાય. આ D એટલે ડ્રેઇન, S એટલે સોર્સ, અને G એટલે ગેટ. તો આ કયું ટ્રાન્ઝિસ્ટર છે આપે મને કોમેન્ટની અંદર લખવાનું છે, ના ખ્યાલ આવે તો તમે મને પૂછી શકો છો. એના પછીનો છે વિચ ઇઝ USB મેલ કનેક્ટર, તો અહીંયા બધાને ખ્યાલ આવી ગયો છે US યુનિવર્સલ સિરિયલ બ્રશ તરીકે ઓળખવામાં આવે છે, યુનિવર્સલ સિરિયલ બસ કોમ્પ્યુટરનો એક ભાગ છે, તો USB તરીકે આપણે ઓને ઓળખતા હોઈએ છીએ, અને USB ડ્રાઈવ તરીકે આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો USB આપણને બધાને ખ્યાલ હશે, જેને કોમ્પ્યુટરનો થોડો આયરો 1.5 mm ઓડિયો જેક દર્શાવવામાં આવ્યો છે. આઈડેન્ટિફાય ધ સોકેટ સ્પેનર ટાઈપ, તો અહીંયા સોકેટનું સ્પેનર ટાઈપ આપણે આઈડેન્ટિફાય કરવાનું છે, જે શું છે 12 point ડીપ ધરાવતું સોકેટ છે. તો આપણને આ જે સ્પેનર છે એના વિશે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કયું સ્પેનર છે, તો એ 12 point ડીપ વાળું સ્પેનર છે. એના પછીનો પ્રશ્ન છે સિંગલ ફેઝ AC મોટરનો સિમ્બોલ કયો છે, તો અહીંયા આ તો જનરેટરનો સિમ્બોલ છે મિત્રો, પણ મોટરમાં આ સિમ્બોલ હશે અથવા આ સિમ્બોલ હશે. મેં તમને વાત કરી કે એસી હોય તો નીચે અલ્ટરનેટિંગનો સિમ્બોલ આવે, અને DC હોય તો પ્લેન લાઈન આવતી હોય છે, તો અહીંયા કોઈ લાઈન નથી, તો આ DC હશે, કારણ કે અહીંયા બ્રશ દોરવામાં આવે છે. DC મોટરમાં જ બ્રશ આવે, DC જનરેટરમાં જ બ્રશ આવે, તો આ DC જનરેટરનો સિમ્બોલ છે, DC મોટરનો સિમ્બોલ છે, અને અહીંયા AC મોટરનો સિમ્બોલ
એના પછી છે આઈડેન્ટિફાય ધ ટૂલ, તો આ કયું ટૂલ છે, તો આ સ્ક્રેપર નાઇફ છે, સ્ક્રેપર નાઇફ. તો અહીંયા થર્ડ પેજ પણ મિત્રો રોલર બ્રશનો સિમ્બલ પણ તમે જોયો હતો. ઓકે, સ્પ્રે ગન અને ડીએફટી ગેજ વિશે ખ્યાલ ના હોય તો તમે મને પૂછજો, તો હું તમને આની આકૃતિ પણ બતાવી દઈશ. ઓકે ઓકે, તો મેં અહીંયા ડીએફટી ગેજ તમારી માટે પોઈન્ટ આઉટ કરી દીધો છે કે ડીએફટી ગેજ કેવો દેખાય, તો આપણને ખ્યાલ આવે કે ડીએફટી ગેજ કેવો દેખાય છે. અને ડીએફટી એક ઇન્સ્પેક્શન કરવા માટે છે કે કોટિંગની ડ્યુરેબિલિટી, કોઈ પણ વાઇન્ડિંગ ઉપર જે કોટિંગ કરીએ અથવા તો પછી કોઈ મટીરિયલ ઉપર કોટિંગ કરીએ તો એની ડ્યુરેબિલિટી કેટલું કેટલી છે, એનું લેયર કેવું છે, એની સિસ્ટમ કેવી છે, એના માટે આ ગેજ હોય છે. અને એની જાડાઈ નક્કી કરવા માટે, ગેજ હંમેશા જાડાઈ નક્કી કરવા માટે ઉપયોગ થાય છે. સ્પ્રે ગન અહીંયા અલગ અલગ પ્રકારની કલર સ્પ્રે કરવા માટે ગન પણ મેં દર્શાવી દીધી છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો પરીક્ષા નજીકમાં હોય ત્યારે હોમવર્કમાં આપવા મને યોગ્ય ન લાગ્યા. તો મેં જે પણ આપ્યા છે તમને એ તમે મને ના ખબર પડે તો કોમેન્ટ બોક્સની અંદર પૂછી લેજો. વિચ વોટ ઇઝ મટીરિયલ ફોર ગીવન ગ્રેડ ઓફ ફાસ્ટનર? તો મિત્રો ફાસ્ટનર, ફાસ્ટનર એટલે જનરલી આપણે ઉપયોગ કરતા હોય છે કે બોલ્ટને ટાઈટ કરવા માટે અથવા તો બોલ્ટને લોક કરવા માટે ફાસ્ટનરનો ઉપયોગ થતો હોય છે. તો આ જે કાર્બન સ્ટીલનો ફાસ્ટનર દર્શાવવામાં આવ્યો છે. ઓકે, તો કયા ગ્રેડનું મટીરિયલ ફાસ્ટનરની અંદર વાપરવું જોઈએ? તો કાર્બન સ્ટીલ ગ્રેડનું મટીરિયલ વાપરવું જોઈએ. અહીંયા પ્રશ્ન પૂછે છે વિચ ઇઝ ધ સિમ્બોલ ઓફ વેરિયેબલ રેજિસ્ટર? તો આ કેપેસિટરનો મિત્રો સિમ્બોલ છે, આ અને આ રેજિસ્ટરના સિમ્બોલ છે, પણ આ જે ચિહ્ન છે એ વેરિયેબલનું છે, એટલે વેરિયેબલ રેજિસ્ટર તરીકે આ આવશે અને વેરિયેબલ કેપેસિટર તરીકે આ આવશે. સાથે સાથે હું તમને આનો પણ એટલા માટે અભ્યાસ કરાવું છું કે તમને ખ્યાલ આવે કે કોઈ પણ પરીક્ષાની અંદર કન્ફ્યુઝન રહે નહીં. વિચ ઇઝ ધ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ સ્નેપ હેડેડ રિવેટ? તો સ્નેપ હેડેડ રિવેટ તરીકે કોનો ઉપયોગ થાય? તો સ્નેપ હેડેડ રિવેટ આપણે યાદ રાખવાનું છે કે આવો જે સિમ્બોલ આપેલો હોય એને સ્નેપ હેડેડ રિવેટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અહીંયા અલગ અલગ કોસ્ટ લાઇન દર્શાવવામાં આવી છે. કોસ્ટ લાઇન આપણે જનરલી દરિયા કિનારે જોતા હોઈએ છીએ અથવા કોઈ પણ ગ્રાફ અથવા મેપ નકશાની અંદર પણ જોઈએ છે. તો અહીંયા જે છે આ સ્ટીપ કોસ્ટ છે, તો એની અંદર સ્ટીપ કોસ્ટ લાઇન દર્શાવવામાં આવી છે. ઓકે, તો આપણે લેક્ચરને મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આ પ્રશ્નની અંદર કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન હોય, કારણ કે ચાર જ પેજની મિત્રો પીડીએફ આપેલી છે નિમીએ, અને આ ચાર પેજની અંદરથી ફર્સ્ટ યરની અંદર પૂછાવાની પ્રશ્નોની સંખ્યાની શક્યતા વધારે છે. બીજા નંબરની વાત કરું તો ફર્સ્ટ યર અને સેકન્ડ યર બંને માટે આ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય, કારણ કે એવું કોઈ નિયમીએ સ્પેસિફાય નથી કર્યું કે આ પ્રશ્ન અમે ફર્સ્ટ યરની અંદર પૂછીશું અને આ પ્રશ્ન અમે સેકન્ડ યરની અંદર પૂછીશું. એક જ નિયમીએ પીડીએફ જાહેર કરી છે જે ચાર જ પેજ ધરાવે છે અને માત્ર 20 MCQ ધરાવે છે. તો આ પ્રશ્નો જ્યારે પરીક્ષાની અંદર 6 પ્રશ્નો પૂછાવાના હોય અને આપણી પાસે 20 જ IMP હોય, તો આ પ્રશ્નો તો બધે બધા આપણને ગોખેલા હોવા જોઈએ, યાદ હોવા જોઈએ. તો અહીંયા સુધી મિત્રો લેક્ચરને રાખીએ છીએ. જય હિન્દ.